सिकंदर जयरे भारतवर्ष अंदर चढ़ाई करने आवेलो एक आचार्य मगधना साम्राज्य मगधनो राजा धनानंद एना आंगणे प्रस्ताव मुकवा जयरे गया था पंडित चाणक्य के भारतवर्षना अलग अलग रजवाड़ा भेगा थाय तो सिकंदर हामे जीती हगाय। ब्राह्मणों हमेशा पोतानी शिखा में गाठ मारे साहब अने ई शिखा पकड़ी अने धनानंदना माणसोए राज दरबार नी बार फेंकी दीधा था त्यारे ई शिखानी गाठ छूटी गई थी अने पंडित चाणक्य हृदय में गाठ मारी थी। संकल्प कोने कहवाय ज्यारे ज्ञान पोताना आचरण में आवी जाय त्यारे परिणाम शुं आवे एनी वात। धनानंद ने कीधु के तारा जेवा भोग लंपट राजा ने जो गादी पर नीचे उतारी अने भारत वर्ष में एक व्यक्ति एवं शोधी जो गादी पर बेसाड़ू नहीं त्या लगी मारी शिखा ने गाठ में बांधू साहब। अने टूंका समय में एक सामान्य छोकरा ने पोताना ज्ञान वड़े ट्रेनिंग आपी अने मगधनी गादी पर धनानंद ने हरावी अने बेसाड़ी दीधो चंद्रगुप्त मौर्य अने एना पछीनो राजा एनो दीकरो बिंदुसार अने एना पछीनो राजा जेना इतिहासो गवाय छे जेने वचाय छे जेने संभळाय छे अने आपणा भारतना झंडानी अंदर वच्चे जे चक्र छे एनुं नाम छे अशोक चक्र। ई अशोक सम्राट त्रण त्रण पेढ़ी सुधी साहेब इतिहासना पानाओनी अंदर जेनुं राज थयुं अने जेणे भारत वर्ष उपर राज कर्युं ई नॉलेज हतुं चाणक्यनुं पंडित चाणक्यनुं નોલેજનો પાવર આટલો છે એટલે એકની એક વાત વારંવાર કરવી પડે છે કે કોઈ પણ વ્યક્તિને શાંતિથી સાંભળવો એ વાત ઉપર વિચાર કરવો અને સુધારો કરવા જેવું લાગે તો તરત કરી નાખવું કારણ કે દુનિયાની અંદર અનમોલમાં અનમોલ વસ્તુ જો કોઈ હોય તો એ છે જ્ઞાન। કારણ કે ગમે એવું સામ્રાજ્ય હશે પણ જ્ઞાન નહીં હોય તો સામ્રાજ્યનું પતન ફાઇનલ છે અને કાંઈ નહીં હોય સાહેબ। અને જો જ્ઞાન હશે તો ગમે એવું સામ્રાજ્ય બનાવવું હશે તો એ બનવાનું ઈ ફાઇનલ છે। અને આખા સમાજનો કોઈ ડખો હોય તો એ છે ભાવ। કારણ કે ઘણા લોકો ભૂલ કરીને પછી એમ કે અમારો ભાવ એવો નહોતો। આના માટે એક વાત બહુ સરસ છે કે કોઈ પણ કાર્ય શ્રેષ્ઠ ત્યારે ગણાય સાહેબ, કોઈ પણ કાર્ય શ્રેષ્ઠ ત્યારે ગણાય કે જેની અંદર ભાવ અને રીત બંને યોગ્ય હોય। અને રીત છે ને સાહેબ એ ડબ્બો છે અને ભાવ છે એ એન્જિન છે। કારણ કે બે વગર ચાલવું શક્ય નથી। ભાવ અને રીત એ બે એક હોય ત્યારે કાર્ય શ્રેષ્ઠ ગણાય। અને ભાવ અને રીતનું ભારત વર્ષની અંદર બેસ્ટ ઉદાહરણ જો કોઈ હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ છે કે જ્યારે સાહેબ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનથી હિન્દુઓને કાપી અને મુસલમાનોએ આખી ટ્રેન મોકલેલી ત્યારે પંજાબના જનુની શીખોએ સાહેબ ખુલ્લી તલવાર લઈ લડવા માટે પંજાબથી પાકિસ્તાન જનારી મુસલમાનની જે ટ્રેન હતી એને કાપવા માટે જતા હતા ત્યારે એ પોઝિશન વખતે એ સમય વખતે કોઈ સમજાવવા માટે તૈયાર નહોતું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું કે હું જાઉં છું। સાહેબ ભાવ તો બધાને હતો, આખા દેશને ભાવ હતો, પણ કોઈ પણ રીત નહોતી। એ રીત હતી સરદાર વલ્લભભાઈ પટેલ પાસે કે ઉઘાડી તલવાર છે, કાપા કાપીની ફૂલ તૈયારી કે છોડવાના જ નથી અને ટ્રેનને આખી રોકી રાખેલી સાહેબ। એ સમયે 45 મિનિટ સરદાર વલ્લભભાઈ પટેલે એ શીખોને સમજાવેલા ગમે તે સમયે ગમે તે કરી શકે એને શૂરવીર કે લોખંડી પુરુષ નો કહેવાય સાહેબ। કયા સમયે હું કરું એની ચોખ્ખી બુદ્ધિ અને ભાન હોય સાહેબ એને લોખંડી પુરુષ કહેવાય। એ 45 મિનિટની અંદર એ ગરમ લોહી જ્યારે થયું ત્યારે શીખોને સમજાવવામાં પહેલી વાત એ હતી કે જે વ્યક્તિ આપણા શરણે આવેલો છે એ કોઈ પણ જાતિનો હોય ધર્મનો હોય એની જ્યારે લડવું એ યુદ્ધની નીતિ નથી। અને બીજી વાત કે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જલિયાવાલા બાગની અંદર સાહેબ બધા લોકોના લોહીની નદી વહેલી છે એટલે કોઈ ધર્મ કે સંપ્રદાય આપણો ગુનેગાર નથી। અને ત્રીજી વાત જ્યાં એણે કીધી હતી ત્યાં લોખંડી પુરુષ સાબિત થાય સાહેબ કે આપણે લડવું નથી એવું નથી પણ આ લડત ચોખ્ખી નથી, લડવી તો ચોખ્ખી લડત લડવી સાહેબ। એટલે કીધું કે હૃદયના ભાવ અને બુદ્ધિની રીતથી થયેલું કામ હોય વાત હોય કે વર્તન હોય યોગ્ય અને શ્રેષ્ઠ હોય છે એનું મોટું ઉદાહરણ છે સરદાર વલ્લભભાઈ પટેલ।